हाजर छीए फरीथी नवा वीडियो साथे अने थोड़ू घणू ड्रॉइंग्स जोईने पण आपणने समझाई जशे के आजे आपणे कया प्रश्न विशे वात करीशुं। यस, आजे वात करीशुं ईमेल राइटिंग। अमुक वस्तु ज्यारे आपणे शरूआतमां लखता होईए छीए तो केटलाकનું એવું માનવું હોય છે કે આની ઈમેલમાં ક્યાં જરૂર છે જ, તો ભાઈ જરૂર તો મારા શ્વાસ લેવાની પણ નથી। ઘણી વખત ભાષા એટલે એક અભિવ્યક્તિ હોય, જેટલી સુંદરતાથી આપણે અભિવ્યક્તિ કરીએ એટલું જ સામે સ્વીકાર્ય પણ હોય। હું જો કોઈને સીધે સીધું કહી દઉં કે તમે આંધળા છો તો કેટલું ખરાબ લાગે, પણ જો આપણે એવું કહીએ કે મારી તમારી દ્રષ્ટિની અંદર કંઈક ક્ષતિ હોય એવું લાગે છે તો એ જ વાક્ય અપમાનિત નથી હોતું। એમાં ભાષા છે, થોડી મહેનત કરવી પડે અભિવ્યક્તિમાં, અને ઈમેલમાં કેટલીક વસ્તુ લખવાથી એની સુંદરતા વધી જાય છે। સાથે સાથે એવું પણ લાગે છે કે વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપીને આની અંદર મહેનત કરી રહ્યા છે અને ઈમેલ રાઇટિંગને સમજી રહ્યા છે। તો ચાલો શરૂ કરીએ। તો જુઓ, હવે અહીંયા મેં કયા કયા શબ્દનો ઉપયોગ કર્યો છે? ટુ, ડેટ, ટાઈમ, સબ્જેક્ટ, સીસી બીસીસી, ફ્રોમ, અને છેલ્લા ખાનામાં આવશે એટેચમેન્ટ। ઘણા એવા સબ્જેક્ટ હોય છે કે જેમ કે કોઈ ઓનલાઈન શોપિંગ કરી હોય તો એ ઓનલાઈન શોપિંગનું બિલ હોય, કોઈ બેંકમાં આપણે જ્યારે રજૂઆત કરતા હોઈએ તો એનું કોઈ પ્રૂફ હોય, એવા કોઈ ડોક્યુમેન્ટ હોય કે જે તમે એટેચમેન્ટમાં નાખી શકો। મારા વિડીયોઝમાં હું હંમેશા કહું છું કે પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી મિત્રો, અને જો આટલું પરફેક્ટ આપણે લખીએ તો બોર્ડમાં ખરેખર સારા માર્ક્સની શક્યતા વધી જાય છે અને સાથે સાથે એક વિદ્યાર્થી તરીકેની ઇમ્પ્રેશન પણ સારી પડે છે। હવે શરૂ કરીએ ઈમેલ રાઇટિંગ। ઈમેલ રાઇટિંગને ક્યારેક ગોખવાનો પ્રયત્ન ના કરતા અને પહેલાં હંમેશા ટુ અને ફ્રોમ લખીને એકદમ માઇન્ડથી સ્પષ્ટ થઈ જવાનું। ટુ એટલે કે જે સામે આપણે જેને લખવાનું છે એનું ઈમેલ આઈડી આવે, અને ફ્રોમમાં હંમેશા આપણું એટલે કે તમારું લખનારનું ઈમેલ આઈડી લખવામાં આવે છે। રેન્ડમલી આઈ એમ રાઇટિંગ ધ ડેટ એન્ડ ટાઈમ, તમારે હંમેશા એ તારીખ લખવાની જે તારીખે તમે પરીક્ષા આપતા હોવ છો, અને લગભગ સમય પણ એ જ પસંદ કરો તો સારું। હવે વધીએ વિષય તરફ। શરૂઆત આપણે હળવા વિષયથી કરીએ, અને મેં વિષયની પસંદગી કરી છે કોંગ્રેચ્યુલેશન્સ ઓન ગેટિંગ વિઝા। એટલે આપણે સીસી બીસીસીને હમણાં ખાલી રાખીએ છીએ અને અટેચમેન્ટમાં પણ આપણે અત્યારે કશું નથી લખી રહ્યા। આપણે મિત્રને એને જે વિઝા પ્રાપ્ત થયા છે એના માટે અભિનંદન આપતું ઈમેલ લખી રહ્યા છે। એકદમ સરળ ભાષામાં લખવાનો પ્રયત્ન કરીશું અને બને ત્યાં સુધી ગોખતા નહીં। હંમેશા સંબોધનથી જ આપણે શરૂઆત કરતા હોઈએ છીએ, એટલે ડિયર લખીને તમારા મિત્રનું નામ લખવાનું, અને સ્વાભાવિક છે આપણે હંમેશા હાય, હાવ આર યુ, કેમ છોથી શરૂઆત કરતા હોઈએ છીએ। હવે મેં ફકરો પાડ્યો છે, એમાં પણ ઘણા શિક્ષકો આપને અલગ અલગ માહિતી આપશે અને આપના શિક્ષકની જ માહિતીને આપ ફોલો કરજો। કેટલાક લોકો એવું કહે છે કે આમાં ફકરા નથી આવતા અને માત્ર ડાયરેક્ટ ડાબી બાજુથી જ લખાય છે, તો જે રીતે એ સૂચન કરે એ રીતે આપ માની શકો છો। મેં શરૂઆત આવી રીતે કરી છે, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ સ્પેશિયલી ટુ કોંગ્રેચ્યુલેટ યુ ઓન યોર ગેટિંગ વિઝા ફોર હાયર સ્ટડી ઇન કેનેડા। તને કેનેડા માટે જે વિઝા મળ્યો છે એના માટે અભિનંદન પાઠવતો એક ઈમેલ હું લખી રહી છું। પછી એવું વાક્ય લખવામાં આવ્યું છે કે આઈ નો દેટ યુ હેવ બીન અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ફ્રોમ યોર ચાઇલ્ડહુડ। તું નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને હજી પણ છે એ હું જાણું છું। આમાં એના વખાણ કરતાં તમે ઘણા શબ્દો ઉમેરી શકો છો, એક શુભેચ્છા પણ આપી છે કે સક્સેસફુલ કરિયર ઇઝ વેઇટિંગ ફોર યુ, યુ ડિઝર્વ ઇટ, સખત મહેનત કરી છે એટલે તું એના માટે લાયક પણ છે અને આ જ તારી સખત મહેનતનું પરિણામ છે। અગેન, ઇટ વોઝ યોર હાર્ડવર્ક, તમે ઈચ્છો એટલા સારા શબ્દ એના માટે લખી શકો છો। અત્યારે બહુ જ સિમ્પલ સેન્ટેન્સીસ આપણે યુઝ કરી રહ્યા છે, શરૂઆત શીખીએ અને પછી એમાં વધારો કરવાનો પ્રયત્ન કરીએ। મેં એક વાક્ય લખ્યું છે, કોંગ્રેચ્યુલેશન્સ, વી ઓલ ફીલ વેરી પ્રાઇડ ફોર યુ, આઈ વિશ યુ
ऑल द वेरी बेस्ट फॉर योर फर्दर स्टडी इन कैनेडा अने छेले योर फ्रेंड अने पछी नाम। केटलाक लोको एवं पूछता होय छे के शू नीचे नाम लखाय, जे नाम आपणने परीक्षा में आप्या होय टू अने फ्रॉम माटे एज नाम आपणे लखवाना होय छे। घणी वक्त प्रश्न में तो ईमेल आईडी पण आपता होय छे, एटले सारा अक्षरे पोतानी नोटबुक में लखवानो प्रयत्न करो। थैंक यू, हेव अ नाइस डे।